જોહાર ગઈસ, મારું નામ પ્રેમ છે અને ગઈસ યાર આજે આપણે જઈ રહ્યા છીએ આપણી નિંજા બાઇકને ધોવા. જી હા ગઈસ, વરસાદના ચલતે થઈ ગઈ છે નેક્સ્ટ લેવલ ગંદી. હું વિચારી રહ્યો હતો કે આપણી નિંજા બાઇકને કઈ ધોવા જવું, પછી દિમાગમાં આવ્યું કે ગઈસ મારા ગામ નજીક એક બસ સ્ટેન્ડ છે, ત્યાં ઘડી સરસ મજાનું પાણી આવે છે. તો ગઈસ આપણી નિંજા બાઇક લઈને ગઈસ હું નીકળી ગયો મારા ગામના બસ સ્ટેન્ડે. આ છે વડોદરાની સિટી બસ, મારા ગામડે લગી આવે છે અને ગઈસ અહીંયાથી વડોદરા છે 20-25 કિલોમીટર વડોદરા. કાફી સારા ઓડિયન્સ મારા વિડીયો જોવે છે, લાઇક બી કરે છે, બટ ગઈસ યાર ફોલો નથી કરતા. ગઈસ કન્ટેન્ટ ગમે તો જરૂર ફોલો કરજો. અહીંયા ઘડી ગઈ સરસ મજાનું પ્રેશરથી પાણી આવે છે. મમ્મી પપ્પા જવાના છે 3-4 દિવસ માટે બહાર, એટલે કે ગઈસ રાખડી બાંધવા મામાના ઘરે. અને ગઈસ હું કોશિશ કરીશ કે સારામાં સારા વિડીયો બનાવું અને તમને એન્ટરટેનમેન્ટ કરું. અને ગઈસ પછી આપણી નિંજા બાઇક લઈને આવી જાઉં છું હું ઘરે અને ગઈસ સરસ મજાની ચા પીવું. હું નીકળી જાઉં છું મારા ભાઈબંધને મળવા. અને ગઈસ મારો ફ્રેન્ડ આવેલો છે ઇન્દોરથી કરીબન 2 મહિના પછી. ભાઈનું ભણવાનું ઇન્દોરમાં ચાલુ છે. અહીંયા ઘડી ગઈસ અમે લોકો જઈ રહ્યા છે હેર કટિંગ કરાવવા માટે. અહીંયા ઘડી ગઈસ મારા ફોલોવર્સ મળી જાય એમને મળી. અને ગઈસ અમે લોકો પહોંચી ગયા હતા રામેશરા. ફ્રેન્ડની હેર કટિંગ કરાવતા ગઈસ મારે બી વિચારમાં આવ્યું કે એકદમ ઝીણા ઝીણા વાળ કરાવી લઉં. અહીંયા ઘડી ગઈસ મેં અઠવાડિયા પહેલા જ વાળ કપાયા હતા અને ગઈસ અત્યારે મેં કરાવી લીધા છે એકદમ ઝીણા ઝીણા. દિવાળી લગી એકદમ કમ્પ્લીટ થઈ જશે. હેર કટિંગ કરાયા બાદ થોડું લુક અલગ દેખાઈ રહ્યું છે. ખેર કોઈ નહીં, હું આવી ગયો તો હનુમાન દાદાના મંદિરે, મંદિરે દીવો કરી અને ગઈસ હું પહોંચી ગયો તો ઘરે. કુતરીને રોટલી આલી, સોનુને રોટલી આલી અને ગઈસ મમ્મી આજે જમવાનું બનાવ્યું છે કરેલાનું છુંદ્યું. અને ગઈસ આ તો આપણો નાનકડો મિની બ્લોગ.